विद्यार्थी मित्रों धोरण दस गणित गणित में आज आप त्रिकोण विषय भणीए छठू चैप्टर त्रिकोण त्रिकोण विषय तो तमे प्राइमरी में एटले के पांचमा छठा सातमा आठमा अने छेल्ले नवमा पण त्रिकोण विषय जोई गया छो जे आगळना धोरणमांथी भणता अटकी गया एथी आगळ बीजा धोरणमां त्रिकोण विषय त्रिकोण ए त्रण बाजू अने त्रण
त्रिकोण ने क्यों समरूप है संकेत में कई रीते लखाय छे तो आ रीते लखाय छे एबीसी अटवा मारो पाड देवानो एबीसी समरूप त्रिकोण PQR आने समरूप એવો વાંચવાનો છે હવે બે ત્રિકોણ સમરૂપ હોય તો ખૂણો A બરાબર ખૂણો P હોય એટલે કે જેટલો ખૂણો A નો માપ છે એટલો P નો ખૂણો B છે એટલો ખૂણો Q હોય અને ખૂણો C જે છે એટલો R હોય रूप सरखा होय तो एने समरूप कहीशुं पण बे त्रिकोणो होय तो एना जो खूणाओना माप सरखा होय अने बाजुओ प्रमाणमां होय तो समरूप छे नहीं तो नथी हवे आवे छे स्वाध्याय 6.1 एनी अंदर आवी केटलीक आकृतिओ छे समरूप छे के नहीं आपणे जणावानुं छे एना माप उपरथी बराबर जो त्रिकोण हशे तो आपणे आ नियम वापरीशुं चतुष्कोण केवो हशे तो बे चतुष्कोण जो सरखा हशे तो आपणे माप बाजुओथी गुणोत्तर सरखो हशे अने माप सरखा हशे तो आपणे ए रीते आपणे एने कहीशुं आपणे अहींया हवे स्वाध्याय 6.1 जोईए આપણે જે સમરૂપતા વિશે જોયું એના આધારે કેટલીક ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યા નંબર 1 બધા વર્તુળો ખાલી જગ્યા છે એકરૂપ કે સમરૂપ બધા વર્તુળો એટલે કે ભલે કેન્દ્રો જુદા હોય ત્રિજ્યા જુદી હોય અને કેન્દ્રો દરેક વર્તુળના કેન્દ્ર જુદા અને ત્રિજ્યાઓ જુદી હોય તો એ એકરૂપ તો હોય નહીં આપણને ખબર છે એકરૂપ એટલે તો માપે સરખા હોય પણ એમના રૂપ સરખા છે વર્તુળ પછી નાનું હોય કે મોટું હોય રૂપ તો સરખું તો એ કેવી આકૃતિઓ છે એ છે સમરૂપ તો આપણે એનો જવાબ લખીશું સમરૂપ બીજો પ્રશ્ન બધા ચોરસો ખાલી જગ્યા છે હમણાં જ આપણે દોર્યા હતા ચોરસ નાનો હોય કે મોટો બધા ચોરસ ચાર બાજુ હોય ચારે બાજુ સરખી હોય અને એના ચારે ખૂણા કાટખૂણા હોય ચોરસ તો નાનો હોય કે મોટો હોય બધા ચોરસ એકરૂપ ના હોય પણ કેવો સમરૂપ તો એ પણ જવાબ છે સમરૂપ ત્રીજો પ્રશ્ન છે કે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે કૌંસમાં છે સમદ્વિ બાજુ અને સમબાજુ તો બધા સમબાજુ ત્રિકોણ હોય એની ત્રણેય બાજુ સરખી અને ત્રીજો ભલે મોટો ત્રિકોણ હોય પણ આ પણ સમબાજુ ત્રિકોણ છે તો એ સમરૂપ છે પણ એક સમદ્વિ બાજુ હોય અને બીજો અલગમાં ફરક હોય તો તે સમરૂપ હોઈ શકે નહીં માટે આનો જવાબ છે સમબાજુ चौथो प्रश्न जो अ बे बहुकोण ना अनुरूप खूणाओ बहुकोण छे घणा बधा खूणाओ हो बहुकोण अनुरूप खूणाओ खाली जग्या हो अने तेमनी अनुरूप बाजु खाली जग्या हो तो उसमें बोलू छे समान अंश संभ्रमण आ बे शब्दों में एक शब्द अहीं पूर्णांक छे एक शब्द अहीं पूर्णांक छे तो समान संख्यानी बाजुवाळा बे बहुकोणो समरूप छे
खूणाओ माटे समान शब्द वापरवानो गमे ते आकृति होय खूणाओ माटे समान अने बाजुओ माटे समप्रमाण एने ज आपणे समरूप कहीए छीए। प्रश्न नंबर में नीचे की जोड़ियों ना बे जुदा जुदा उदाहरण आपो जुदा जुदा उदाहरण आप एक जेवो नहीं बता बे समरूप आकृतिओ एबीसीडी चौरस छे बधे खूणा काटखूणा अने बीजी पण आने समरूप आकृति हो रही आ पीक्यूआरएस छे
પણ પાછવાનો ઉપયોગ થશે એટલે આપણે આકૃતિ દોરીને સમજવાનું છે। એમ કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને આ એક ત્રિકોણ ABC છે અને આ ત્રિકોણ ABC ની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા ધારો કે BC ની એક સમાંતર રેખા દોરીએ છીએ। રેખા A એ BC ને સમાંતર છે અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે છે। બાકીની બાજુ AB અને AC ને બે ભિન્ન બિંદુ ધારો કે P અને Q માં છેદે છે। આ બિંદુ P ના Q છે તો તે બાજુઓ પર આ બાજુ પર ત્રિકોણ AB અને AC પર કપાટા રેખાખંડો કપાટા રેખાખંડ એટલે આ એક રેખાખંડ કપાયો AP PB AQ QC તો કપાટા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। એટલે કે જો આ તે BC ને સમાંતર રેખા L હોય તો AP / BB बराबर AQ / QC થાય। બીજું AB / AB बराबर AQ / AC થાય। ત્રીજું PB / AB बराबर QC / AC થાય। આને કહેવાય છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય।